ગુજરાતના કોઈપણ જિલ્લામાંથી તમારા વતનમાં કઈ રીતે જઈ શકશો તો મેં તમને ઓનલાઈન બતાવીશ આ વિડીયોમાં તો સૌથી પહેલાં તમારે નામ આધાર નંબર તમારે જેટલા લોકોને જવું છે એટલાના નામ અને આધાર નંબર અને એજ ઉંમર મોબાઈલ નંબર જ્યાં રહ્યો છો ત્યાંનું એડ્રેસ વ્હીકલ નંબર ઈમેલ આઈડી અને રૂટ કે સુરતથી તમારે કઈ જગ્યા પર જવું છે તો એ વાયાસ સહિત તમે સેવ કરી રાખો એક નોટપેડમાં અથવા વર્ડપેડમાં મોબાઈલમાં હોય તો વર્ડમાં નોટપેડમાં સેવ કરી રાખો પછી તમારે ડિજિટલ ગુજરાતમાં આવી જવાનું છે ત્યાં તમારે ગૂગલમાં લખવાનું છે પછી સૌથી પહેલાં તમને ડિજિટલ ગુજરાત દેખાશે ત્યાં તમારે ક્લિક કરવાનું છે ત્યાં ક્લિક કર્યા બાદ ડિજિટલ ગુજરાત ગુજરાતની વેબસાઇટ ખુલી જશે ત્યાં તમારે લોગિન પર ક્લિક કરવાનું છે તો ત્યાં ક્લિક કર્યા બાદ સૌથી પહેલાં તમારે જો રજીસ્ટ્રેશન નથી કરેલું તો ત્યાં અહીંથી તમે રજીસ્ટ્રેશન કરી શકશો તો ત્યાં ક્લિક કરવાનું છે ત્યાં ક્લિક કરતાની સાથે એક ઓનલાઈન રજીસ્ટ્રેશનનું ફોર્મ ખુલી જશે સૌથી પહેલાં તમારે ડેટ ઓફ બર્થ તો જન્મ તારીખ નાખવાની છે અહીંયા તો તમે અહીંયા જન્મ તારીખ તમારી નાખી દો એ નાખ્યા બાદ પછી તમારે મોબાઈલ નંબર નાખવાનો છે તો અહીંયા સેવ કરેલો છે તો અહીંયાથી તમે કોપી પેસ્ટ કરી શકો છો અથવા તો તમે તમારી રીતે મોબાઈલ નંબર નાખી દો મોબાઈલ નં નંબર નાખ્યા બાદ તમારે ઈમેલ આઈડી નાખવાનું છે મેં ઈમેલ આઈડી નાખી દીધું છે એના બાદ તમારે પાસવર્ડ એક સેટ કરવાનો થશે તો એના માટે નીચે લઈ પછી તમારે પાસવર્ડ હું એક્ઝામ્પલ તરીકે આપું છું મારો લખું છું અને તમે એક્ઝામ્પલ તરીકે લખો કે સપોઝ એ વન ટુ થ્રી ફોર ફાઇવ સિક્સ એટ ધ રેટ કેપિટલ ઝેડ સ્મોલ ઝેડ તો તમારો બંને પાસવર્ડ સેમ નાખશો તો સેવ થઈ જશે અને એ નાખ્યા બાદ માં પાસવર્ડ નાખી પછી તમને નીચે એન્ટર ટેક્સ્ટ પૂછશે તો એના બાદમાં તમારે બાજુમાં તમને કેપચા હશે તો એ તમારે કેપચા ભરવાના છે એ કેપચા ભર્યા બાદ તમારે સેવ બટન પર ક્લિક કરવાનું છે સેવ બટન પર ક્લિક કર્યા બાદ તમારા નંબર પર ઓટીપી આવશે તો અહીંયા હું ઓટીપી નાખી દઉં છું તો ત્યાં તમારે ઓટીપી નાખવાનો છે ઓટીપી નાખ્યા બાદ તમારે કન્ફર્મેશન બટન પર ક્લિક કરવાનું છે તો હું અહીંયા ઓટીપી નાખી અને કન્ફર્મ પર ક્લિક કરું છું પછી આવશે તમને ડેટા સેવ સક્સેસફુલ્લી ઓકે પર ક્લિક કરવાનું છે ત્યાં કર્યા બાદ એક ઓનલાઈન રજીસ્ટ્રેશનનું ફોર્મ ખુલી જશે ત્યાં ઓનલાઈન કઈ રીતે ભરવાનું જેન્ડર સિલેક્ટ કરો પછી સેલ્યુટમાં મિસ્ટર મિસિસ જે હોય એ સિલેક્ટ ભરી દો પછી ફસ્ટ નેમમાં તમારું નામ એટલે કે તમારું જે નામ છે એ તમારે નામ લખી લખી નાખવાનું છે તો હું અહીંયા જે ભરેલું છે એમાંથી કોપી પેસ્ટ કરી દઉં છું આ હશે તો તમારો જલ્દી પ્રોસેસ પૂરી થશે તો હું અહીંયા ફર્સ્ટ નેમ લખી નાખું છું અહીંયા આખું નામ આવી ગયું છે હું અહીંયા ફર્સ્ટ નેમ મારું કરી દઉં છું સંજયભાઈ તો અહીંયા સંજયભાઈ કરી દેવાનું છે બાકીનું ડિલીટ કરી દઉં છું પછી મિડલ નેમમાં તમારા ફાધરનું નામ ફાધરનું નામ લખવાનું છે અહીંયા હું લખી નાખું છું ફાધરનું નામ નાખ્યા બાદ નીચે નીચે તમને પૂછશે લાસ્ટ નેમ સરનેમ યાની કે તમારી અટક તો નીચે તમારી અટક લખવાની છે અહીંયા અટક લખી દઉં છું અટક લખ્યા બાદ તમને ડિસ્ટ્રિક પૂછશે અત્યારે જ્યાં ડિસ્ટ્રિક્ટમાં હોય એ ડિસ્ટ્રિક તમારે સિલેક્ટ કરવાનો હું અહીંયા સુરત સિલેક્ટ કરું છું પછી તાલુકો સિલેક્ટ કરવાનો છે તો અહીંયા તાલુકામાં જે તમે જ્યાંથી રહેતા હોય ત્યાં એ તમે તાલુકો સિલેક્ટ કરી નાખો જે તાલુકો હોય એ સિલેક્ટ કરી દો સિલેક્ટ કરીને એરિયા ઓફ રેસિડન્સ તો અહીંયા તમે રૂરલ અર્બન એટલે ગ્રામીણ અને શહેરી શહેરી માટે અર્બન સિલેક્ટ કરી નાખો પછી તમને એડ્રેસ તો એડ્રેસ તમે જ્યાં અત્યારે રહ્યો છો ત્યાંનું એડ્રેસ લેવાનું છે તો મેં લખેલું જ છે તો હું અહીંયાથી કોપી પેસ્ટ કરી દઉં છું અહીંથી લઈ અને અહીંયા મૂકી દેવાનું છે એ ભરીને પછી તમને નીચે ફોટોઝનું ઓપ્શન પૂછશે તો ત્યાં તમારે ફોટો સેવ કરીને રાખવાનો છે અને બીજા પણ ઘણા ડોક્યુમેન્ટ્સ છે જે સેવ કરીને રાખવાના છે હું અહીંયાથી મેં મારો જે ફોટો રાખેલો છે એ કોવિડ નાઇન્ટીનનું ફોલ્ડર બનાવેલું છે એમાં સેલ્ફી કરીને રાખેલો છે તો એ ફોટો લઈ લઉં છું તમારે આધાર કાર્ડને બધું રાખવાનું છે પછી અહીંયા અપલોડ પર ક્લિક કરવાનું છે ફ્લોડ પર ક્લિક કરશો એટલે તમારો ફોટો સાઈડમાં દેખાશે અને પછી અપડેટ પર ક્લિક કરી દેવાનું છે અપડેટ પર ક્લિક કરતાની સાથે તમને આ રીતનું ગુજરાત ડિજિટલ ગુજરાતનું પેજ દેખાશે તમને અહીંયા લોકડાઉનની ત્રણ જે લાઈન ચાલી જાય છે તો એમાંથી તમારે ફસ્ટ લાઈન લોકડાઉન એક્ઝેમ્પશન પાસ વિથિન ગુજરાત તો અહીંયા જો ગુજરાતમાં જ પાસ લેવાનો હોય તો અહીંયા ક્લિક કરવાનું છે તો અહીંયા ક્લિક કરી દઉં છું ક્લિક કરતાની સાથે નીચે પ્રમાણે વેબ પેજ ખુલશે તો એમાં નીચે સૌથી તમારે કન્ટિન્યુ ટુ સર્વિસ તો અહીંયા કન્ટિન્યુ ટુ સર્વિસ પર તમારે ક્લિક કરવાનું છે તો એ ક્લિક કર્યા બાદ અહીંયા એક રિક્વેસ્ટ આઈડી જનરેટ થશે અહીંયા કન્ટિન્યુ ક્લિક કરવાનું છે પછી તમારે આ ફોર્મ ફિલઅપ કરવાનું રહેશે તો સૌથી પહેલાં બધું બતાવી દોજો નેમ અહીંયા તમારું નામ લખવાનું છે જે મેઇન વ્યક્તિ છે એ વ્યક્તિનું નામ જે ચલાવનાર ડ્રાઈવર તરીકે જે છે એમનું નામ નાખવાનું છે એપ્લિકન્ટ જેના નામે અરજી થાય છે તો અહીંયા નામ લખી અને અહીંયા પેસ્ટ કરવાનું છે તો અહીંયા નામ નાખી દઉં છું પછી એની નીચે તમારે ડિસ્ટ્રિક્ટ એટલે કે જિલ્લો સિલેક્ટ કરવાનો છે તો અહીંયા સુરત પછી તમારો તાલુકો તો અહીંયા તમારે તાલુકો સિલેક્ટ કરવાનો છે હું અહીંયા મારો તાલુકો સિલેક્ટ કરી લઈશ તમારે જે હોય એ સિલેક્ટ કરી લેજો તાલુકો એ સિલેક્ટ કર્યા બાદ તમારે વિલેજ તો વિલેજ પર ક્લિક કરવાનું છે વિલેજ પર તમને પૂણા વોર્ડ તો એ જે તમારો વોર્ડ છે એ તમારે સિલેક્ટ કરી અને આગળ વધવાનું છે પછી તમારું એડ્રેસ તો અત્યારે જ્યાં તમે રે રહો છો એનો એડ્રેસ એક ત્યાં લખી નાખવાનું છે હું અહીંયાથી કોપી કરી અને અહીંયા પેસ્ટ કરી નાખું છું એડ્રેસ લખ્યા બાદ તમારે ઈમેલ આઈડી છે તો એ ઈમેલ આઈડી પણ તમારે અહીં પેસ્ટ કરી દેવાની છે તો હું અહીંયા ઈમેલ આઈડી કોપી કરીને પેસ્ટ કરી દઉં છું ઈમેલ આઈડી નાખ્યા બાદ તમારે તમારો મોબાઈલ નંબર જે રજીસ્ટ્રેશનમાં વાપરવાનો છે એ મોબાઈલ નંબર નાખવાનો છે તો હું અહીંયા એક મોબાઈલ નંબર મારો જે છે એ નાખી દઉં છું અહીંયા પેસ્ટ કરી દઉં છું પછી એક્ઝામટેડ ઇન્ડસ્ટ્રી અહીંયા તમારે આમાં આપણે નહીં આવે એટલે આપણે છેલ્લેથી બીજું ઓપ્શન છે એમઆઈએસસી તો એ આપણે સિલેક્ટ કરશું એ સિલેક્ટ કરી અને નીચે બ્રીફ ડિટેલ ઓફ ઓપરેશન તો તમે જે કામ કરવા કરતા હોય અત્યારે એના વિશે નાખવાનું છે તો હું અહીંયા ફાર્મિંગ ફાર્મિંગ અને ડાયમંડ વર્કર તો હું એ રિલેટેડ છે એટલે એપ્લિકેશન તો હું ડાયમંડ વર્કર અને ફાર્મર બંને છે તો એ એપ્લિકેશનમાં નાખું છું પછી તમારે પરપોઝ ઓફ રિક્વેસ્ટ એટલે હેતુ તો શેના માટે જાવ છો તો હું ખેતી ખેતી માટે જતા હોય તો ફાર્મિંગ લખી નાખવાનું છે પછી એપ્લાયડ પરમિશન ફ્રોમ ડેટ અહીંયા તમારે આજની તારીખથી નાખી દેવાનું છે આજ અથવા કાલની પછી ટુ ડેટ એમાં પાંચ ડેપ રાખી દેવાનો છે પછી એપ્લાયડ પરમિશન ફ્રોમ અહીંયા તમે વન કરી લો અને ટુમાં તમે બાવીસ ત્રેવીસ કોઈપણ વીસ કરી શકો છો હું અહીંયા ત્રેવીસ સિલેક્ટ કરી લઉં છું ત્યારબાદ ફ્રોમ ડિસ્ટ્રિક્ટ એટલે તમે ક્યાંથી જવાના છો તો ક્યાંથી જવાના એટલે કયા જિલ્લામાં તો હું સુરત તો સુરત જિલ્લામાંથી જાઉં છું તો એના પછી તમારે તાલુકો તો તાલુકો જે પૂણા મેં આગળ સિલેક્ટ કર્યો હતો એ જ નાખવાનો છે ત્યારબાદ એમને નીચે આવશે અપ્રુવિંગ ઓથોરિટી આ ખાસ છે નીચે ઓપ્શન પહેલાં નહોતો આવતો અહીંયા તમારે ઓપ્શન સિલેક્ટ કરી લેવાનો છે અપ્રુવિંગ ઓથોરિટી અહીંયા મામલતદાર ઓફિસ સુરત સિટી પૂણા એરિયા તો એ સિલેક્ટ કરી લેવાનો છે એ સિલેક્ટ કર્યા બાદ તમારી અરજી જે મામલતદાર છે એ સાહેબ એ લો એ અરજી સિલે અપ્રુવડ કરશે ત્યારબાદ ડેસ્ટિનેશન ડિસ્ટ્રિક્ટ તો અહીંથી તમે ક્યાં જવા માંગો છો એ જિલ્લાનું નામ સિલેક્ટ કરવાનું છે તો હું અહીંયા અમરેલી જવા માંગુ છું તો અમરેલી સિલેક્ટ કરીશ તમારો જિલ્લો તમે સિલેક્ટ કરી શકો છો ત્યારબાદ તમને તાલુકાનું ઓપ્શન પૂછશે ડેસ્ટિનેશન તાલુકા તો કયા જિલ્લામાં તમારું તાલુકામાં તમારું ગામ આવેલું છે તો એ સિલેક્ટ કરી લેજો હું અહીંયા લાઠી સિલેક્ટ કરી લઉં છું ત્યારબાદ વ્હીકલ ડિટેલ વેહિકલ નંબર કાર બસ એટલે સેના દ્વારા જવાનો છે તો એમની ડિટેલ નાખવાની છે તો હું જે વ્હીકલ દ્વારા જવાનો હોય એનું વ્હીકલ નંબર નાખવાનો છે તો મેં આ ઓલરેડી અગાઉથી લખી લઈ લીધેલું છે તો હું અહીંયા લખી નાખું છું ત્યારબાદ ડ્રાઈવર ડિટેલ્સ તો અત્યારે જે વ્યક્તિ ગાડી ચલાવશે એમની ડિટેલ્સ અહીંયા નાખવાની છે ફોર વ્હીલ ટુ વ્હીલ જે હોય એમનો ચલાવનાર હોય તો એમની એ ડ્રાઈવરની ડિટેલ્સ નાખી શકે છે ત્યારબાદ એ લખીને ડ્રાઈવરની ડિટેલ્સ હું ઉપર છે એપ્લિકન્ટનું નામ ટુ વ્હીલથી જવા માંગે છે તો એ જ નાખીશ ત્યારબાદ રૂટ ડિટેલ જે આપણે સિલેક્ટ કરેલી છે કે ક્યાંથી ક્યાં જવાના છીએ તો એ રૂટની ડિટેલ સુરતથી શેખપુરિયા તો એ હું ડિટેલ્સ નાખી દઈશ અને ત્યારથી ક્યાંથી ક્યાં વાયા વાયા જઈશ એ પૂરી ડિટેલ્સ હું નાખી દઈશ ત્યાંથી કરી અને હું ત્યાં પેસ્ટ કરી દઈશ શેખપુરિયા જવા માટે ક્યાંથી ક્યાં પીપરિયા આણંદ તારાપુરને ઢસા થઈને જઈશ પછી એસ્ટાબ્લિશમેન્ટ કેટેગરી હવે આ ઓપ્શન આપને લાગુ નથી પડતો પણ મેં અહીંયા પ્રાઇવેટ એસ્ટાબ્લિશમેન્ટ કરી દીધું છે એ બાદ સિલેક્ટ કર્યા બાદ તમે તમારી રીતે સિલેક્ટ કરી શકો છો ત્યારબાદ નેક્સ્ટ બટન પર ક્લિક કરવાનું છે નેક્સ્ટ બટન પર ક્લિક કરશો એટલે ડેટા સક્સેસફુલી સેવ થઈ જશે એવો મેસેજ આવશે ત્યારબાદ તમને પૂછશે એડ પેસેન્જર પેસેન્જર ડિટેલ્સ તો પેસેન્જર ડિટેલ્સમાં તમારે કેટલા લોકો સપોઝ તમે ફોર વ્હીલમાં જાઓ છો તો તમારે પેસેન્જરની સંખ્યા નાખવાની છે તો અહીંયા હું પેસેન્જરની સંખ્યા નાખીશ મારે બે વ્યક્તિને જવાનું છે સપોઝ હું ટુ વ્હીલમાં જાઉં છું તો બે વ્યક્તિને જવાનું છે તો હું બે વ્યક્તિના નામ નાખું છું તો અહીંયા પેસેન્જરને અહીંયા તમારું નામ નાખી દો પછી જેન્ડર એટલે મેલ ફિમેલ જે હોય તે તમે નાખી શકો છો અહીંયા તમારી એજ નાખવાની છે એજ છે અહીંયા પિસ્તાલીસ તો હું અહીંયા પિસ્તાલીસ નાખીશ ડોક્યુમેન્ટ ટાઈપ્સ તો ડોક્યુમેન્ટ્સ ટાઈપમાં તમે ડ્રાઇવિંગ લાઇસન્સ કોઈ પણ એ આધાર કાર્ડ તમે નાખી શકો છો હું અહીંયા આધાર કાર્ડ નાખી અને એનો ડોક્યુમેન્ટ નંબરમાં આધાર કાર્ડનો નંબર નાખું છ તો અહીંયા મેં આધાર કાર્ડ નંબર લખી રાખેલો છે તો હું આધાર કાર્ડનો નંબર કોપી અને ત્યાં પેસ્ટ કરી દઉં છું અહીંયાથી પછી તમારે નાખ્યા બાદ અપડેટ બટન પર ક્લિક કરવાનું છે ક્લિક કરતાની સાથે તમારે ડેટા અપડેટેડ સક્સેસફુલ લેવો મેસેજ આવશે ત્યારબાદ એક નામ જે છે તમારું પેસેન્જરની ડિટેલ એક સેવ થઈ જશે જો બીજા એડ કરવા હોય તો અહીંયા એડ પેસેન્જર પર ક્લિક કરવાનું છે તો એ ક્લિક કર્યા બાદ તમારે ફરીવાર બીજા વ્યક્તિની ડિટેલ્સ નાખવાની છે મારે બે વ્યક્તિ છે તો અહીંયા હું બે વ્યક્તિની ડિટેલ્સ નાખું છું અહીંયા સાગરભાઈનું છે તો હું સાગરભાઈનું કોપી કરીશ અને કોપી કરીને ત્યાં જે મેં એપ્લિકાંટનું ભર્યું છે એ પ્રમાણે હું અહીંયા મારી ડિટેલ્સ નાખી દઉં છું અહીંયા હું મેલ સિલેક્ટ કરી લઈશ ત્યારબાદ એમની ઉંમર નાખવાની છે તો અહીંયા એમની ઉંમર છે વીસ વર્ષ તો હું અહીંયા વીસ વર્ષ નાખી દઈશ ડોક્યુમેન્ટ્સ ટાઈપ તો અહીંયા હું આધાર કાર્ડ નંબર નાખી દઈશ અને આધાર કાર્ડ સિલેક્ટ કરીને આધાર કાર્ડ નંબર નાખી દઈશ અહીંયા મેં આધાર કાર્ડ નંબર સેવ કરી રાખ્યો છે તો આધાર કાર્ડ નંબર હું નાખીશ આધાર કાર્ડ નંબર નાખ્યા બાદ તમારે અપડેટ બટન પર ક્લિક કરવાનું છે અહીંયા આધાર કાર્ડ નંબર અને અહીંયા અપડેટ પર તો અપડેટ પર ક્લિક કરવાનું છે અને ડેટા સેવ સક્સેસફુલીનો મેસેજ આવવો જોઈએ ત્યારબાદ આ બંને ડિટેલ્સ સેવ થઈ જશે ત્યારબાદ જેટલા પેસેન્જર તમારે એડ કરવા હોય તમે કરી શકો છો બાદમાં નેક્સ્ટ બટન પર ક્લિક કરવાનું છે એ બટન ક્લિક કર્યા બાદ તમને અહીંયા આ રીતનો પેજ ખુલી જશે બાદ પછી તમને સિલેક્ટ ડોક્યુમેન્ટ ફોર અપલોડ અહીંયાથી તમારે કોઈ પણ ગવર્મેન્ટ ઇશ્યુડ ડોક્યુમેન્ટ લેવાનું છે તો અહીંયા હું સપોઝ હું આધાર કાર્ડ નાખું છું તો હું અહીંયા આધાર કાર્ડનો નંબર નાખી દઈશ તો અહીંયા હું આધાર કાર્ડ જ બધે યુઝ કરું છું કારણ કે એક ડોક્યુમેન્ટ્સમાં તમારું બધું કામ પતી જશે તો હું અહીંયા આધાર કાર્ડ નંબર નાખી દઈશ એટલે મેઇન એપ્લિકન્ટનો આધાર કાર્ડ નંબર નાખવાનો છે ત્યારબાદ અહીંયા ખાસ ધ્યાન રાખવાનું છે સિલેક્ટ ફાઇલ ટુ અપલોડ તો અહીંયા એના માટે અહીંયા બ્રાઉઝ કરવાનું બ્રાઉઝ બટન જે દેખાય છે તેના પર ક્લિક કરવાનું છે તો એ તમારે ઓલરેડી એક ફોલ્ડર બનાવી અને સેવ રાખવાનું છે હું અહીંયા એમનું આધાર કાર્ડ નંબર આધાર નંબર આધાર કાર્ડ લઈ અને અપલોડ પર ક્લિક કરીશ એટલે એમનું આધાર કાર્ડ અપલોડ થઈ જશે અપલોડ ત્યારે જ થશે જ્યારે તમને અહીંયા નીચે ડોક્યુમેન્ટ અટેચ લખેલું આવશે તો જ તમારું વેલિડ એપ્લિકેશન ગણાશે ત્યારબાદ આ કર્યા બાદ વ્હીકલ ડોક્યુમેન્ટ નંબર તો આ બટન પર આપણે તમારે ચેકબોક્સ કરી નાખવાનું છે અને ત્યારબાદ તમારે અહીંયા વ્હીકલની આરસી રજીસ્ટ્રેશન નંબર એટલે કે તમારો ગાડી નંબર નાખવાનો છે ત્યારબાદ બ્રાઉઝ બટન પર ક્લિક કરી અને તમે તમારી આરસી બુક સિલેક્ટ કરી શકો છો પછી એમને ઓપન પર ક્લિક કરી પછી તમે અપલોડ કરી દો અપલોડ કરતા પછી તમને સક્સેસફુલીનો મેસેજ આવશે અને ત્યારબાદ નીચે આવવાનું છે નીચે આવતાની સાથે જ તમને નીચે એક ડાયલોગ બોક્સ દેખાશે જો તમારી પાસે અધર ડોક્યુમેન્ટ્સ હોય તો તમે ખેતીવાડીનું કોઈ પણ સાત બાર કે કોઈ પણ નકલ તમે અહીંયા બતાવી શકો છો તો અહીંયા બતાવ્યા બાદ તમારે નીચે એક ડાયલોગ બોક્સ દેખાશે ત્યાં તમારે ડાયલોગ બોક્સ ક્લિક કરી અને છેલ્લે લાસ્ટમાં તમારે વાંચી અને સબમિટ બટન પર ક્લિક કરવાનું છે તો સબમિટ બટન પર ક્લિક કર્યા પછી તમારું ડેટા સક્સેસફુલી અપલોડ થઈ જશે અને પછી તમારે હોમ બટન પર ક્લિક કરવાનું છે હોમ બટન પર ક્લિક કરતાની સાથે જ તમને આ રીતની એક એપ્લિકેશન દેખાશે જ્યાં ઓફિસ તો અહીંયા મામલતદાર ઓફિસ સુરત સિટી પોણા એરિયા એવું તમને બતાવશે એ અપ્રૂવ કરશે તમારું સ્ટેટસ તો અહીંયા તમે ચેક કરશો કે એપ્લિકેશન પેન્ડિંગ વિથ ઓપરેટર તો ત્યાં તમારે અપ્રૂવડ લખાવે લખાઈને આવી જશે અને તમે પછી અહીંયા પણ ચેક કરી શકો છો પેન્ડિંગ તો એક બતાવશે અને અપ્રુવડ ત્યાં ઝીરો બતાવશ બતાવે છે તો ત્યાં અપ્રૂવ હશે તો અપ્રુવમાં એક આવી જશે રિજેક્ટ થશે તો રિજેક્ટમાં આવી જશે તો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક કરી દો થેન્ક યુ ફોર વોચિંગ